રૂપાણી સરકારનું વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટેનું બજેટ રજૂ કરાયું હતું જેમાં ભરૂચને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને એકલવ્ય શાળાની ફાળવણી કરવામાં આવી છે ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ આજ રોજ વર્ષ બે હજાર અઢાર ઓગણીસનું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું હતું કોંગ્રેસના ધારાસભ્યના વોકઆઉટ વચ્ચે નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું રૂપાણી સરકારના આ બજેટને સમતોલ માનવામાં આવી રહ્યું છે ત્યારે બજેટની વિશેષ જોગવાઈઓ પર નજર કરીએ તો બજેટમાં શિક્ષણ માટે રૂપિયા સત્તાવીસ હજાર પાંચસો કરોડ ખેડૂતો માટે રૂપિયા છ હજાર સાતસો પંચાવન કરોડ માહિતી પ્રસારણ માટે રૂપિયા એકસો કરોડ ખેડૂતોને ખાતર માટે રૂપિયા અઠાવીસ પોઈન્ટ પાંચ કરોડ બંદરો અને વાહન વ્યવહાર માટે એક હજાર ચારસો એકત્રીસ કરોડ રમતગમત અને સાંસ્કૃતિક

રૂપિયા ત્રણ લાખ સુધી મળશે તો આવક મર્યાદા પણ વધારી લાખ કરવામાં આવી છે તો કિડની લિવર પ્રત્યાર્પણ માટે રૂપિયા પાંચ લાખની સહાય મળશે તો પોલીસ દળમાં પાંચ હજાર છસો પાંત્રીસ જવાનોની ભરતી કરાશે તો ટ્રાફિક બ્રિગેડનું વેતન વધારે રૂપિયા ત્રણસો કરવામાં આવ્યું છે